વાલિયા રોડ ઉપરની રુદ્રાક્ષ રેસિડેન્સીના બિલ્ડરો સામે એક મકાન માલિકે પોતાને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહી ઓનલાઈન માર્કેટિંગનું કામ કરી પરિવાર સાથે રહેતા મૂળ વાલિયાના બમાડિયાના વતની એવા શૈલેષ ગોવિંદરામ વર્ડેએ રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં જ રહેતા બિલ્ડર વિપુલ પાનસુરિયા પાસે F602 નંબરનો ફ્લેટ રૂપિયા 14 લાખમાં વેચાણ રાખી દસ્તાવેજ પણ પોતાના નામે કર્યો હતો, પરંતુ બિલ્ડર દ્વારા રૂપિયા બાકી છે નું કહી મકાનનું પજેશન અપાયું ન હતું. દરમિયાન તારીખ 22મીને બપોરે બિલ્ડર હિતેશ પાનસુરિયા અને વિપુલ પાનસુરિયાએ શૈલેષભાઈને જણાવેલ કે તમે મારો ફ્લેટ ક્યારે ખાલી કરો છો અને બાકીના રૂપિયા ક્યારે આપો છો. તેમ કહેતા શૈલેષભાઈએ મેં રૂપિયા પૂરા આપી દીધા છે, કોઈ પૈસા આપવાના બાકી નથી રહેતા, એમ કહેતા બંને સુરતના બિલ્ડર બંધુઓએ ઉશ્કેરાઈ જઈ શૈલેષને ખેંચીને તેમની ઓફિસ હોમ ડેવલપર્સ ખાતે લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે ગાળો બોલી માર મારી, જો તું મકાનના રૂપિયા બાકી છેનું કબૂલ નહીં કરે તો તને જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલ શૈલેષભાઈએ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસ મથકે જઈ બંને બિલ્ડર વિરુદ્ધ ખોટી રીતે તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ શૈલેષ વાડે છે. શું ઘટના બની તમારી જોડે? હું રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહું છું અને આજે બિલ્ડરોએ મને બહાર દુકાન પાસે ઊભેલો હતો તો ત્યાં ગેટ પરથી મને બે જણા હિતેશ પાનસુરિયા અને વિપુલભાઈ પાનસુરિયા બંને ઢીકાપાટુનો માર મારતા મારતા મને ઘસડીને ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મને ઓફિસમાં લગભગ 2-2.5 કલાક ગોંધીને રાખ્યો અને મને હાથ પગ ઘૂંટણ લાઠી મને મૂંગો માર પણ વાગ્યો છે અને પાઇપો લઈને હોકી લઈને મને મારવાયા અને મને મારા હાથની અંદર પણ વાગ્યું છે અને મૂંગો માર ઘણો જ વાગેલો છે અને મેં રુદ્રાક્ષ રેસિડેન્સીની અંદર છેલ્લા લગભગ 6.5-7 વર્ષથી રહું છું. અત્યાર સુધી હું ભાડે રહેતો હતો. 20/4/2018 મેં 14 લાખ રૂપિયાની અંદર એક બિલ્ડર પાસેથી F602 નંબરનો ફ્લેટ મેં લીધો હતો અને જેની લોન રિલાયન્સ હોમ ફાઇનાન્સે કરી હતી અને 9 લાખ રૂપિયાનો ચેક રિલાયન્સ હોમ ફાઇનાન્સે આપ્યો હતો અને 21,000 રૂપિયા મારી પાસે ટોકનના લીધા હતા અને 9 લાખ રૂપિયાનો દસ્તાવેજ છે. મારી માંગ એ છે કે મેં મારો હિસાબ કિતાબ ક્યારનોય પતી ગયો છે, મારો દસ્તાવેજ પણ થઈ ગયો છે, મને મારું ઘર નથી આપતા, એમણે પજેશન હજુ સુધી મને આપ્યું નથી. જે તે સમયે એવું કીધું હતું કે અંદર મેન્ટેનન્સ, કેમ કે ઘર 6 વર્ષથી ભાડે આપેલું હતું તો મેન્ટેનન્સ કરાવીને આપીશું એવું કીધું હતું અને ત્યાર પછી મને ગલ્લા તલ્લા કરતા રહ્યા અને હવે જબરજસ્તી મારી પાસે 3 લાખ રૂપિયા માગે છે, 50,000 રૂપિયા ઘરનું ભાડું માગે છે. એમણે જ મને એમની ઈચ્છાથી મને ઘર આપ્યું હતું રહેવા માટે D804 રુદ્રાક્ષની અંદર જ. હવે એનું પણ એ માગે છે મારી પાસે ભાડું 50,000 રૂપિયા અને 3 લાખ રૂપિયા માગે છે અને નહીં આપે તો જાનથી મરવાની તૈયારી રાખજે. અમે આ બધા માથા ભરે છે, તમે નહીં ઓળખતા તો ઓળખી લેજો અને અમે તમને રાત્રે પણ તમને ઉઠાવી જઈશું, તમે જો અમને નહીં ઓળખતા તો ઓળખી લેજો, આવી બધી ધમકીઓ આપી છે.